તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કયા શેરની શું સિચ્યુએશન છે શું પોઝિશન છે આ સાથે જ બજારમાં શું મુવમેન્ટ જોવા મળી રહી છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય બજારમાં કયા પ્રકારનો ઉતાર ચઢાવ છે આ તમામ પ્રશ્નો વિશે આપજો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર પ્લાઈ શી રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તો પહેલાં આપણે બજાર પર વાત કરીએ તો ગઈકાલે બજારની અંદર જે મૂવમેન્ટ જોવા મળી છે આપણે ગઈકાલે જ વાત કરી હતી અને બજારની અંદર ત્યારબાદ જે મૂવમેન્ટ જોવા મળી છે બંધ આપ્યો છે ગઈકાલે બજારે કડાકા સાથે ખુલ્યું ને ધીરે ધીરે બજારની બજાર બંધ તરફ જ્યારે ક્લોઝિંગ બેસીસમાં જે સંકેત આપ્યા છે શું

નિફ્ટીમાં મેં અહીંયા ગઈકાલે બી વાત કરી કે ચૌદ હજાર આઠસો એકતાલીસ ચૌદ હજાર આઠસો એકતાલીસનો એક લેવલ એવો પકડાઈ ગયો હતો એ વખતે અમે બાયમાં હતા એના પહેલાં પણ જ્યારે ચૌદ હજાર એકસો એક ફોર્ટીન થાઉઝન્ડ ફોર્ટી વન ચૌદ હજાર આઠસો એકતાલીસને જ્યારે અમે ઓબ્ઝર્વ કર્યું કે રિયલ ટાઈમ ઉપર કે આ લેવલને રિસ્પેક્ટ આપી રહી છે નિફ્ટી એક વખત બે વખત ઓકે ડન ત્રણ વખત ચાર વખત કે એટ ફોર્ટી વન ઉપર ટકતી નથી અને ત્યાંથી બેક મારે છે એટલે તરત જ અમે બે વાગીને છપ્પન મિનિટે દિવસ દરમિયાન અમે ઓબ્ઝર્વ કર્યું જોયું કે હા આ રીતનું છે પણ જ્યારે એ વસ્તુ ઓબ્ઝર્વ થઈ પરમ દિવસે પરમ દિવસે એટલે શુક્રવાર તો અમે ત્યાં તરત જ મેસેજ મૂકી દીધો કે ભાઈ ચૌદ હજાર આઠસો એકતાલીસ ક્રોસ નથી થતી હવે આનાથી નીચે જે આપણને બંધ જોવા મળે છે ને તો તેજીમાંથી તમે બહાર નીકળી જાઓ અને મંદીમાં બેસો આ મેસેજીસ છે આપ સૌ પાસે છે જે જે વ્યક્તિઓ મારા સાથે વોટ્સઅપ ઉપર જોડાયા હતા એ બધા પાસે આ મેસેજ છે સવાલ ધ્રુવી ફક્ત એટલો જ છે કે જેમ પાંચ આંગળી સરખી નથી એમ પાંચ વ્યક્તિ સરખા નથી પણ હું તો એક જ છું હું પાંચ વ્યક્તિને અલગ અલગ રીતે જવાબ ના આપી શકું એક વ્યક્તિ કે મને ગુજરાતીમાં કહો એક વ્યક્તિ કે મને એક્સપ્લેનેશન ના કરો કે મને વિગતવાર ના લખો એક વ્યક્તિ કે મને તો ફક્ત બાય અને સેલ આપો એક વ્યક્તિ કે મને ડિટેલ્સ આપો કે આ એક મિનિટની કેન્ડલમાં છે કે પાંચ મિનિટની કેન્ડલમાં છે કે પંદર મિનિટની કેન્ડલમાં છે આ કઈ થિયરીમાં તમે બોલી રહ્યા છો રાઈટ તો આવી રીતે મારા પાસે પ્રશ્ન આવતા હોય હવે મારે કોને કરવું હું હવે હું બધું કરું એટલે મારે બેસિકલી તો જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે મારે તમને જાણ કરવી પડે કે ભાઈ કે આ વસ્તુ થઈ છે આ વસ્તુના અનુસંધાનમાં કે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે તમને કેમ કે અત્યાર સુધી હું તેજીમાં હતો અને એકદમથી હું મંદીમાં કેમ આવી ગયો તો મારે તમને એક્સપ્લેનેશન આપવું પડે તમે નથી પૂછતા કે તૂટવાનું કારણ શું એ વખતે તમે પૂછો જો બાય અને સેલ બધી વાત સાચી પણ જ્યારે કંઈક વસ્તુ ઊંધી થાય કે કંઈ થઈ જાય ને અરે આ કેમ થયું ઈવન તમે બી મીડિયાવાળા બી જ્યારે અમારા પણ ફોન ઉપર બાઇટ લે છે તો હરેશભાઈ આજે બજાર સો પોઈન્ટ હજાર બસો પોઈન્ટ ત્રણસો પોઈન્ટ નિફ્ટી નીચે છે બેંક નિફ્ટી પાંચસો છસો પોઈન્ટનો કડાકો છે એનું કારણ શું પૂછો છો ને તો જ્યારે અમે તમને કારણ આપીએ છીએ કે કારણ ના આપો એટલે આવી અમારી પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ આપણા આપણાની વિશ્વના તમામ સરકારની છે હું ફક્ત ગુજરાતના સરકાર આપણા ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત નથી કરતો વિશ્વની વાત કરું છું વિશ્વમાં બધી જગ્યાએ તમે જાઓ કોરોનાનો ભય બધે છે પણ છતાં આપણે નથી ગભરાતા છતાં આપણે નથી ગભરાતા માર્કેટ આઠસો એકતાલીસના લેવલથી મેં કીધું મંદી કરો મંદી ગ્રેજ્યુઅલી નીચે હું લેવલ આપતો ગયો સાતસો એક્યાસી ચારસો ચોસઠ ચારસો અડસઠ કે સમથિંગ પછી બસો ચોસઠ બસો ચોસઠ આવી ગઈ બસો ચોસઠ જ્યારે આવી ગઈ નીચે ગઈકાલે આપણને બસો અડતાલીસ પોઈન્ટ સિત્તેરનો લો બનાવ્યો પછી થોડીક વાર રહીને મેં જોયું મૂક્યા માર્કેટ ક્યાંક અહીંયા સપોર્ટ લે છે હવે ઉપર આવે છે પણ આપણે તો એક સીધી વસ્તુ જે ટ્રેલિંગ સ્ટોપલોસમાં માનીએ છીએ તો ટ્રેલિંગ સ્ટોપલોસ ગઈકાલે મને થ્રી સેવન્ટી થ્રી એટલે ચૌદ હજાર ત્રણસો આ લેવલ મને દેખાયું તો ચૌદ હજાર ત્રણસો તોંતેરના લેવલથી ગઈકાલે ટિલ યસ્ટ ડે અમે નેગેટિવમાં છીએ આજે પોસિબલ છે કે ચૌદ હજાર ત્રણસો તોંતેર ઉપર જો માર્કેટ થોડુંક સ્ટેબલ રહે છે બંધ રહે છે આપણે ઓબ્ઝર્વ કરીશું તો ગઈકાલના લોનને ધ્યાનમાં રાખીને એવરી ડિક્લાઇન માર્કેટ મે ટર્ન સમવોટ પોઝિટિવ મે ટર્ન સમવોટ પોઝિટિવ અને ત્યાંથી થોડોક સુધારો આપણને જોવા મળી શકે છે જે શોર્ટ્સ કરી ગયા છે કારણ કે આવતીકાલે રજા છે તો ક્વાઇટ પોસિબલ પ્રોફિટ બુકિંગ જે શોર્ટ કરી ગયા છે એમનું પ્રોફિટ બુકિંગ આવે અને ક્યાંક માર્કેટમાં થોડુંક આપણને રાઈઝ જોવા મળે બટ બોટમ લાઇન મેં તમને ગત સપ્તાહમાં બી વાત કરી હતી અને આગલા સપ્તાહમાં બી વાત કરી હતી કે એવરી રાઈઝ માર્કેટમાં મંદી છે મારો ચાર્ટ મારી સ્ટડી મને મંદી કહે છે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કોટક બેંક એચડીએફસી બેંક એચડીએફસી મોટો તમે જે કહો છો ઇન્ડસિન્ડ બેંક ગઈકાલે કદાચ કોઈ મને બંધન બેંક માટે વાત કરી મેં કધું એક લેવલ ઉપર છે ત્યાં ગમે તે થઈ શકે આઈ થિંક એ પર નીચે આવી ગયું હશે એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેંક તમે મારા યુટ્યુબ ઉપર નિર્માણ ટીવી ચેનલનો જે યુટ્યુબ છે એમાં તમે શેર બજારનું તમે કોલમ જે છે એમાં જઈને તમે મારા જૂના યુટ્યુબ બધા જોઈ લો

મારિકો આ બધામાં હું પોઝિટિવ હતો નેસ્લેમાં હું પોઝિટિવ હતો અને બધામાં તમને તમારી મૂડી મૂડીવત્તી જોવા મળી છે ગઈકાલે આઈ થિંક મેં જ અહીંયા કીધું હતું મેં કીધું બોલે અદાનીને કહેવાય કે લોકો કહેતા હતા કે ભાઈ અદાની લઈ લો તમને સોનુંને ચાંદી નહીં મળે મેં આ કીધું મેં કહું બધું મળશે અદાની વેચો આવા સ્ટેટમેન્ટ આવે છે સોશિયલ મીડિયામાં એટલે વેચો અને ગઈકાલે અદાનીનો તમે સિનારીઓ જોઈ લો આઠ આઠ દસ દસ ટકા નીચે શું જોઈએ છે હવે તમને જ્યારે આવો બધો પ્રોફિટ મળે ને તો શું કરવાનું પ્રોફિટ તમને મળી ગયું છે એ પ્રોફિટથી જુગાર નહીં રમવાનું ફરી એ પ્રોફિટથી ફરી પાછું સ્પેક્યુલેશન નહીં કરવાનું એ પ્રોફિટથી ફરી પાછો કેલ્ક્યુલેટિવ રિસ્ક પણ નહીં લેવાનું આઈ થિંક આજે મને હમણાં જ વાત કરી કે આઈપીએલની મેચ બપોરે પણ છે સવારે થોડીક તૈયારી કરો આજે બધા તહેવાર છે બધા તમામ હિન્દુ ભાઈ બહેનોને નવ વર્ષની શુભકામનાઓ બધા હિન્દુ ભાઈ બહેનોને રાઈટ એમાં સ્પેસિફિકમાં જવું તો મરાઠીને ગુડી પડવા સિંધીઓને ચેટીચાંદ વગેરે વગેરે બધી જગ્યાએ તહેવારો છે બધી જગ્યા તહેવારો છે ટુ થાઉઝન્ડ સેવન્ટી એટની શરૂઆત છે આજે તો ફેમિલી સાથે આજનો દિવસ બેસિકલી એન્જોય કરો ફેમિલી સાથે બહાર ન જતા નહીતર બહાર બેઠા છે એક વિલન બેઠો છે બહાર એ વિલનનું નામ ના રૂપાની સાહેબ નથી કેમ નરેન્દ્ર મોદી બી નથી જે અમુક લોકો એમ કહેતા હોય છે કે એ લોકો અમારા વિલન છે ના એ લોકો વિલન નથી વિલન કોરોના છે કોરોનાથી આપણે આપણા જાતને સાચવવાનું છે તમને ખબર છે ખ્યાલ છે કે ઇંગ્લેન્ડમાં ત્રણ મહિનાનું લોકડાઉન હતું હમણાં તો ત્યાંના પ્રધાનમંત્રીએ એ લોકડાઉન વિડ્રો કરી દીધું અને જનતા પણ સોંપી દીધું હવે જવાબદારી તમારી છે તમે તમારા જાતને બચાવો તમે ઈચ્છો છો કે એવો સમય આપણા ત્યાં પણ આવી જાય ઘણી જગ્યા હું તમને આઈ થિંક શુક્રવારની વાત કરું ના શનિવારની વાત કરું શનિવારે હું એક દુકાને ગયો તો ત્યાં કોઈ નહોતું હું હું એકલો જ હતો માસ્ક માસ્ક બધું હું પહેરીને બેઠો હતો હું ત્યાં ગયો મેં એક વસ્તુ માગી ત્યાં બીજા બે ભાઈઓ આવ્યા એકદમ નજીક આવીને ઉભા રહ્યા એટલે મેં એમને થોડુંક આંખ મોટી કરી મારી આંખ એમ ઝીણી છે એટલે મેં મારી આંખ મોટી કરી આમ કરીને મેં જોયું મેં કીધું સોશિયલ ડિસ્ટન્સિંગ એ મને સામે આંખ દેખાડતો તો મારી મારા સફેદ વાળ હતા એટલે હું બચી ગયો નહીં તો કદાચ એ તો મારા ઉપર બે હાથે ચડી દે કે તું કોણ છું મને કેવા વાળો કે મિત્રો આવી સિચ્યુએશન ઊભી ના કરો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો સેનિટાઈઝ કરો સેનિટાઈઝ હું એમ નથી કહેતો કે તમે ઓલો બજારથી લઈ આવો સાબુથી હાથ ધોવાનું રાખો રાઈટ અને બને ઇમરજન્સી કામ હોય તો જ બહાર નીકળવાનું રાખો આ વિનંતી છે ગઈકાલ તમે તમે તમારી મૂડી વધારીને બેઠા છો ફેમિલી સાથે એન્જોય કરો બસ તમે આંકડાઓ તો જો થી તમે ના બીવો જેમ આપણે કહી દઈએ જઈને કૂતરાથી ના બીવો સ્ટ્રીટ ડોગ થી બીવાની જરૂર નથી પણ એ જે ઇન્જેક્શન જ્યારે લાગે છે ને એનાથી બીક લાગે છે તો કોરોનાથી તમને કદાચ બીક ના લાગતી હોય ફર્ગેટ કોરોના પણ કોરોના હિસાબે તમને નહીં તમારા પરિવારને જે તકલીફ થશે એ લાઇનમાં ઊભા રહેવાનું ઇન્જેક્શન માટે એ પૈસા ખરા છે એ ડૉક્ટર આપણા પાસેથી કેટલા બધા પૈસા લઈ જાય છે કેટલું બધું એક્સપેન્સિવ થઈ ગયું છે એનાથી બીવો એનાથી બીવો એ જે સાઈડ ઇફેક્ટ છે ને એનાથી બીવો એનાથી ગભરાવાની જરૂર છે શેરબજારની ચર્ચા કરી તમને એમ લાગે છે હું કોરોના બહુ બોલી રહ્યો છું આઈ એમ અ વિક્ટેમ ઓફ એટ

તમે એમને તકલીફ ના થવી જોઈએ તો આપણે આપણા ઘરમાં સુખી ઘર એક મંદિર વહી પૂજા કરે આઈએ વાતો કરીએ પર ચર્ચા કરીશું કોલરના પ્રશ્નોને પણ લઈશું પણ સમય હાલ એક એક બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું શેર બજારના ધબકારામાં ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવા માટે આગળ વધીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે જે પણ કે પ્રશ્ન છે જે પણ કે સમસ્યાઓ છે જે આપને મૂંઝવી રહી છે તે પ્રશ્નો તે સમસ્યાઓને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો ટીવી સ્ક્રીન પર જે બે નંબર સ્લેશ શેર આસો તે નંબર પર કોલ કરીને હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરું બાયોકોન અંગે પહેલા તો આપને પૂછવા માંગુ બાયોકોન માટે શું કહેવું છે આપનું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે શું મોમેન્ટ બાયોકોન પોઝિટિવ નો ડાઉટ ગઈકાલે આપણને એમાં કરેક્શન જોવા મળ્યું છે બટ એ

હવે આ બચ પેન જો તો બેસિકલી પોઝિટિવ ટેરિટરીમાં પોઝિટિવ ટેરિટરીમાં ગઈકાલે એમને જે રીસન્ટ હાય હતો રાઈટ રીસન્ટ હાય શું હતો સેવન સેવન્ટી થ્રી એને ક્રોસ ન કર્યું પરમ દિવસે એટલે શુક્રવારે ઇટ વેન્ટ ટુ સેવન સિક્સટી એટ રાધા સેવન સિક્સટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી

હવે તમને પોઝિટિવ બોટમ ફિશિંગ ના સંકેત મળે તો ગો એન્ડ બાય ઓકે તો વર્ષ પેન્ટ અંગે વાત થઈ છે હરેશભાઈ સિપ્લા અંગે આપને પૂછવા માંગુ સિપલામાં શું મૂવમેન્ટ છે અત્યારે સિપલામાં કેટલું પ્રોફિટ જોઈતું હતું તમને કેટલું પ્રોફિટ જોઈતું હતું સી અમે આ ઇન્સ્ટ્રુમેન્ટ ને 8મી તારીખે અમે કેચ કર્યો છે હમ 8મી તારીખે યસ વી ડિડ સે સિપલા તમે ખરીદી કરો અમને એ દિવસે સિગ્નલ મળી ગયું તો લાઈવ માં 8મી તારીખ નો બંધ 842 એટલે અમે ગણીએ 840 કે આઠસો ચાલીસમાં બેતાલીસનો બંધ છે ચાલીસના આસપાસ આ અમે બાયનો કોલ આપ્યો છે હું લોમાં નથી તો હું હાયમાં કહું છું બંધ વખતે કહું છું હાય લો પણ હું નથી જોતો બંધ ના બે રૂપિયા પહેલાં તો અમે કોલ આપ્યો હોય ને એટલું તો તમે વિશ્વાસ કરશો ને ભાઈ કે હા આ ટાઈમે અમે કોલ આપ્યો આઠસો ચાલીસનો કોલ આપ્યો એના બીજા દિવસે આઠસો બાણું એના પછીના દિવસે નવસો ચાલીસ આઠસો ચાલીસ નવસો ચાલીસ સો રૂપિયા આઠસો રૂપિયાના ઇન્સ્ટ્રુમેન્ટમાં જો તમને સો રૂપિયા મળતા હોય ચલો સો રૂપિયા નહીં તો હું કહું કે સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા જે બી મળતા હોય બે દિવસમાં શું જોઈએ છે સો નાવ પ્રોફિટ બુકિંગ દેખાય છે આમાં બટ સ્ટીલ દિસ ઇઝ અ સ્ટ્રોંગ કેન્ડિડેટ ડેફિનેટલી કોલર આપણી સાથે જોડાયેલા છે તો તમને લઈ લઈએ હેલો હા હરેશભાઈ પટેલ ભુયમ દિવસી બોલું ટાટા ટાટા મોટર અને આઈટીસી બે લેવા છે બોટમ ફિશિંગ ધ્યાન રાખીને ટાટા મોટર કામ કરો રાઈટ એના સિવાય તો હું તમને બીજું કઈ ના કહું આઈટીસી પોઝિટિવ છે તો ઓન ડિક્લાઇન તમે ખરીદી કરો બસો રૂપિયા કે એના નીચેનો સપોર્ટ દેખાય છે પણ છે પોઝિટિવ સેક્શનમાં તો બેસિકલી એક્યુમ્યુલેટ કરવાનું શરૂ કરો સી અમુક તમે કહેવું હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ તમને અંડર તમને પોઝિટિવ સંકેત આપતો હોય ભાવમાં તમને સંકેત ના આપતો હોય તો જ્યારે અંડર સંકેત આપે એટલે શું કરવાનું કે ઓન ડિકલાઇન આપણે સિપ કરી દેવાનું કે દર ઘટાડે હવે દાખલા તરીકે ગઈકાલે તમે લીધું હોત તો બસો પાંચનો બંધ છે તો તમે કહેતા બસો છ માં લીધું હોય બરાબર એક એક્ઝામ્પલ આપું છું આજે ફરી પાછા બંધના નજીક આવે એટલે બંધ આવે એના નજીક તમે લઈ લેજો ત્રણ પચીસના આજુબાજુમાં તમારે સો શેર લેવાના છે તો દસ દસ શેર કરીને ભેગા કરો રાઈટ તો તમારી ઓટોમેટિક એવરેજ બી નીચે આવતી જશે બંધના પ્રમાણમાં અને ઇન કેસ એ સ્ટોપલોસ તોડી દે છે તો બી તમને નુકસાન ઓછું જશે કેમકે તમને ખબર છે કે શું છે અંડર કરંટ પોઝિટિવ છે અને અંડર કરંટ ક્યારે તમને ફ્રી કરી દે મીન્સ પોઝિટિવમાંથી નેગેટિવ તો જશે જ આજેની જાય તો કાલે છે અત્યારે પોઝિટિવ છે તો ચાન્સીસ છે કે ઉપર જવાના છે કેમ કે એમએસસીડી દોડતો નથી એટલે એમએસડીમાં ઉપર નથી આવે એટલે ચાન્સીસ છે કે વધે બટ આપણે થોડું થોડું કરીને લેવાનું છે ટીપે ટીપે સરોવર ફરાય આવા ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે તમે ના લઈ શકો સિપ્લા જી હા એક સાથે લઈ શકતા કેમ કે ત્યાં તમને સિગ્નલ મળેલું એ રીતના રાઇટ અહીંયા સિગ્નલમાં તમને થોડું ક્રોસ સિગ્નલ છે અંડર કરંટ પોઝિટિવ છે એમએસસીડી ઓન ડિક્લાઇન છે તો બાય ગ્રેજ્યુઅલી તો ખાસ તો હરિશ્વે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરી આપણે સિપલા અંગે વાત કરી હતી આપને કોલગેટ અંગે પૂછવા માંગો કોલગેટ ની કરંટ પોઝિશન શું છે અત્યારે માર્કેટમાં કોલગેટ બોટમ ફિશિંગ કેન્ડિડેટ છે અને 1518 રૂપિયાના સપોર્ટ થી દૂરનો સપોર્ટ 1508 છે નજીકમાં નજીકનો સપોર્ટ 1548 છે એને ધ્યાનમાં રાખીને તમે બોટમ ફિશિંગ કરી શકો છો definitely bottom fishing નો ધ્યાન આ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર રાખી શકો છો દૂરનો સ્ટોપ loss 1518 જ્યારે નજીકનો સ્ટોપ loss 1548 ને ધ્યાન માં રાખીને આપ કોલગેટ ની અંદર બોટમ ફિશિંગ નું ધ્યાન રાખી શકો છો તો કોલગેટ અંગે વાત એ છે હરીશભાઈ ક્યુમન્સ અંગે આપને પૂછવા માંગુ ક્યુમન્સ માટે શું કહેવું છે ક્યુમન્સ અત્યારે પોઝિટિવ કે નેગેટિવ કહી શકું એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે તો હું અત્યારે આને અવોઇડ કરીશ હવે 935 ઉપર જ્યાર સુધી નથી ચાલતો ત્યાં સુધી આના અંદર હું પોઝિટિવ ફ્રેમ ઓફ MOમેન્ટ થી નહીં બેસું

ચોક્કસ સરેશભાઈ સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે પણ છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ કે જે પણ કે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે ચર્ચા કરી છે આપનું પોતાનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં ધ્રુવી બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર સગા સંબંધી મારા ફેમિલી મારા રિલેટિવ્સ જે લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો તો દર્શક મિત્રો શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે ને શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેરબજાર ના કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર